गुड मॉर्निंग स्टूडेंट। स्टैंडर्ड 9 कंप्यूटर सब्जेक्ट चैप्टर नंबर 7 प्रैक्टिकल। विद्यार्थी आपने चैप्टर धोरण 9 में चैप्टर नंबर 7 थ्योरिकल कम्प्लीट कर्यु हतु के भाई लिनक्स में विंडो नो देखाव केवो छे, बेकग्राउंड कलर केवी रीते बदली शकाय, फोल्डर एमां केवी रीते बनाई शकाय, फाइल कोने कहेवाय, फोल्डर्स केवा कलरना देखाय छे, पछी आमां टॉप पेनल क्या छे, बॉटम पेनल क्या छे, मिडल पेनल क्या छे, बराबर ए बधी चर्चा आपणे करी गया था। तो हवे एमां आपणे शुं करवानुं छे, तो हवे आने हुं तमने प्रेक्टिकली बताऊं छुं, प्रेक्टिकल एमां बताऊं छुं, बराबर विंडो डिस्क्रिप्शन बताई दऊं छुं। तो विंडो डिस्क्रिप्शन में आजना आ वीडियो में आपणे चेप्टर 7 प्रेक्टिकल सेशन, एटले विंडो में टॉप पेनल कोने कहेवाय, बॉटम पेनल, मिडल पेनल कोने कहेवाय, बराबर पछी आनो बेकग्राउंड बदलवो होय तो शुं करीशुं, ए बधा आपणे प्रेक्टिकली स्टेप थोड़ा जोवाना छे, बराबर छे? आटलू क्लियर छे दरेकने? तो जुओ, अत्यारे हाल में जस्ट एक खाली राइटर विंडो खोली दीधो छे, एने बंद करी दऊं छुं। હવે આ જે સ્ક્રીન તમને દેખાય છે એ મારું ડેસ્કટોપ છે, બરાબર? આ જે સ્ક્રીન તમને દેખાય છે ને ડેસ્કટોપ છે, એમાં સૌથી ઉપરના ભાગમાં એક આડો કાળો પટ્ટો છે જ્યાં મારું માઉસ પોઇન્ટર ફરે છે, બરાબર? આ જે આખો આડો કાળો પટ્ટો છે એ છે ટોપ પેનલ। આ શું કહેવાશે? આખું ટોપ પેનલ, બરાબર? પછી નીચેનો ભાગ છે એ છે બોટમ પેનલ, અને આ વચ્ચે છે મિડલ પેનલ, જ્યાં તમને એક ફ્લાવર જેવું કંઈક સિમ્બોલ દેખાઈ રહ્યું છે એ છે મિડલ પેનલ, બરાબર? તો ટોપ પેનલ, બોટમ પેનલ અને મિડલ પેનલ। હવે આપણે પહેલા ટોપ પેનલ જોવાનું છે, ને એના બધા વિકલ્પો જો તમને યાદ હોય તો એપ્લિકેશન મેનુ, સિસ્ટમ મેનુ, એ બધા ઓપ્શન્સ હતા, બરાબર? તો હવે આપણે એના તરફ વધીએ છીએ। તો પહેલું આપણને શું દેખાય છે? ડેસ્કટોપ। ડેસ્કટોપ ઉપર પણ શું હોય છે? તો ડેસ્કટોપ ઉપર આપણને ટોપ પેનલ, બોટમ પેનલ અને મિડલ પેનલ જોવા મળે છે, બરાબર? ટોપ પેનલમાં પહેલા શું હોય છે? એપ્લિકેશન મેનુ, પ્લેસ મેનુ અને સિસ્ટમ મેનુ, આ ક્યાં જોવા મળે છે? ટોપ પેનલમાં। એપ્લિકેશન મેનુ, પ્લેસ મેનુ અને સિસ્ટમ મેનુ એ તમને ક્યાં જોવા મળશે? ટોપ પેનલમાં, બરાબર? તો જો અહીંયા આગળ જે આપણે જોઈ શકીએ છીએ, જો ઉબુન્ટુમાં જો આ રહ્યું ફાઇલ, ક્રિએટ અ ફોલ્ડર, વ્યૂ, બરાબર? આ બધા જ એના અલગ અલગ ઓપ્શન છે, બરાબર? તમે જ્યાં ક્લિક કરશો ને એ પ્રમાણે જો અહીંયા ઓપ્શન તમને દેખાશે, બરાબર? આ અહીંયા તમને એપ્લિકેશન મેનુ પણ જોવા મળશે, પછી અહીંયા તમને એપ્લિકેશન લોન્ચર પણ જોવા મળશે। ફાયરફોક્સ એ આપણો બ્રાઉઝર છે, વેબ બ્રાઉઝર છે, બરાબર? ફાયરફોક્સ એ શું છે? ડિફોલ્ટ વેબ બ્રાઉઝર છે, બરાબર? લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ માટેનો, એટલે તમને એ વેબ બ્રાઉઝર પણ જોવા મળશે। ત્યાર પછી આવે છે હોમ ફોલ્ડર, બરાબર? અહીંયા આપણી પાસે આવે છે હોમ ફોલ્ડર। હવે જો હોમ ફોલ્ડરમાં તમે જે ફાઇલો બનાવી હશે, જેમ કે ડેસ્કટોપ છે, કમ્પ્યુટર છે, ડાઉનલોડ છે, એ બધું જોવા મળશે, બરાબર? પછી એમાં આવે છે નોટિફિકેશન એરિયા, તો અહીંયા પણ તમે આ નોટિફિકેશન એરિયા કહેવાય, બરાબર? અત્યારે માઇક ઓન છે તો તમને અહીંયા વોલ્યુમનો ઓપ્શન બતાવે છે, અત્યારે નેટ કનેક્શન નથી, બરાબર? અનેબલ છે એટલે તમને અહીંયા નો નેટવર્ક પણ બતાવશે, બરાબર? નેટ ડિસકનેક્ટ ઓપ્શન આવે છે, અહીંયા ડિસકનેક્ટ લખેલું છે, બરાબર? તો એનો મતલબ છે કે અત્યારે નેટવર્ક કનેક્શન પણ નથી, ખ્યાલ આવશે દરેકને, બરાબર? તો આ રીતે આ નોટિફિકેશન એરિયા છે। જો તમને ઇન્ટરનેટ અવેલેબલ હોય, તમારે ચેટ કરવું હોય, તો તમે અહીંયા આ નોટિફિકેશન એરિયામાં આ ચેટ વિકલ્પમાં જઈને આ ઇમેલનો જે સિમ્બોલ દેખાય છે, જે અમારું માઉસ પોઇન્ટર ફરે છે, બરાબર? આ ઇમેલ જેવા સિમ્બોલ પર તમે ક્લિક કરીને કામ કરી શકો છો, ક્લિયર છે? પછી છે આ સૌથી લાસ્ટમાં સેશન મેનુ, જે સેટિંગ જેવો સિમ્બોલ દેખાય છે એ છે સેશન મેનુ। પછી અહીંયા જો ખૂણામાં તમને ટ્રેસ મેનુ પણ આપેલું છે, ટ્રેસ સ્કેન, ટ્રેસ સ્કેન, શું આવશે? ટ્રેસ સ્કેન, એટલે તમે ડિલીટેડ આઇટમ ક્યાં જશે? આ ટ્રેસ સ્કેનમાં, જેને આપણે રિસાયકલ બિન કહીએ છીએ, ડસ્ટબિન કહીએ છીએ, બરાબર? અહીંયા નીચે શું છે? ટ્રેસ સ્કેન, બરાબર? પછી આ છે સ્વિચ, વર્કસ્પેસ સ્વિચ, આ બટન કયું છે? વર્કસ્પેસ સ્વિચ। જો તમે એક કરતા વધારે વિન્ડો ખોલ્યા હોય તો આ રીતે જો ચાર ભાગમાં અલગ અલગ વિન્ડો ખુલી જાય, બરાબર? પછી તમારે જે ભાગમાં કામ કરવું હોય ત્યાં તમે ક્લિક કરો તો એ કામ કરવા દે, ખ્યાલ આવશે, બરાબર? પછી ધારો કે જો અત્યારે હાલ હું ડેશ હોમમાં જતી રહું છું અને કેલ્ક્યુલેટર ઓપન કરું છું, તો અત્યારે હાલ કઈ એપ્લિકેશન ઓપન છે મને જોવા મળશે? તો જો અહીંયા દેખાય છે શું લખીને આવ્યું? કેલ્ક્યુલેટર। તો એને શું કહેવાશે? રનિંગ એપ્લિકેશન। શું કહેવાશે? રનિંગ એપ્લિકેશન। જો એને બંધ કરી દઉં છું તો આ લિસ્ટમાંથી કેલ્ક્યુલેટર પણ જતું રહેશે,
ख्याल आवशे। पछी छे शो डेस्कटॉप ऑप्शन, तमारे डेस्कटॉप जोवू छे तो एमां शो डेस्कटॉप ऑप्शन पण छे, ख्याल आवशे बराबर। तो हवे पहेला आपणे शुं करीए छे, पहेला आपणे एप्लिकेशन मेनू नो ऑप्शन सिलेक्ट करीए छे। जो अहींया घणा बधा ऑप्शन्स आपेला छे, अवेलेबल ज छे बराबर। जो उबंतु मेनू, फाइल मेनू, एडिट मेनू, व्यू मेनू, गो मेनू, हेल्प मेनू, बधा तमने ऑप्शन आपेला छे। सिस्टम सेटिंग में तमने एपीरियंस ने बधु बदलवानु पण कहे छे बराबर। जो आ डैश होम छे, तमे रिसेंटली जे पण फोल्डर के फाइल खोलिए छे ने तमने अहीं जोवा मळशे बराबर। हवे आपणे शुं करीए छे, एप्लिकेशन मेनू में जता रहीए छे। तो पहला मने नथी मळतुं तो अहींथी तमे सर्च करीने लखी शको एप्लिकेशन मेनू, अथवा बराबर अहीं आ टॉप पेनल में ज होय छे बराबर। डेस्कटॉपना क्या होय छे, टॉप पेनल में ज होय छे एप्लिकेशन मेनू, क्लियर छे। हवे जो एमां आपणने एसेसरीज, ग्रेम, ग्राफिक, साउंड एंड विडियो, उबंटू आ बधा ज ऑप्शन मळे छे। आमां तमे जोशो तो होम, कॉम्प्यूटर, टेम्पलेट, ट्रेस, नेटवर्क बधा ऑप्शन मळ्या बराबर। व्यू मेनूमां पण छे, हेल्पमां तमारे उबंटू हेल्प विकल्प पण छे कि जेनाथी तमे कोई पण हेल्प मेळवी शको छो। पछी आपणी पासे आवे छे प्लेस फोल्डर, स्क्रीन जो आ देखाय छे दरेकने एप्लिकेशन मेनू बराबर। तो जो अहीं लखेने आई गयु स्टार्टअप एप्लिकेशन, उबंतु सॉफ्टवेर सेंटर बराबर, डिटेल्स, लैंडस्केप सर्विसीस बराबर। आ बधी ज माहिती तमने मळी गई छे। हवे स्टार्टअप एप्लिकेशन में जशो एटले तमारे अहीं स्टार्टअप प्रोग्राम जे एड करो ए करी शकाय। एटले अहीं शुं थशे, तमे सिंगल क्लिक करो तो प्रोग्राम डायरेक्ट खोली शको, एने स्टार्टअप एप्लिकेशन कहेवाय। फरीथी आपणे एप्लिकेशन मेनूमां जता रहीए, જો અહીંયા છે જ આપણી પાસે, જો પછી એપ્લિકેશનમાં એસેસરીઝમાં સીડી, ડીવીડી બરાબર બધા ઓપ્શન્સ આપ્યા છે। જો લેન્ડસ્કેપ સર્વિસીસ પણ એક ઓપ્શન છે બરાબર, જ્યારે તમે ઓનલાઈન હોય ત્યારે બી તમે એની હેલ્પ મેળવી હોય તો તમે મેળવી શકો છો બરાબર। તો આ રીતે બધા અલગ અલગ વિકલ્પ છે કે જેનાથી તમે તમારું કામ સરળતાથી કરી શકો છો બરાબર। હવે આપણે શું કરીએ છીએ, તો આપણે પહેલા ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ બદલવાનું કરી નાખીએ। તમને બધાને બહુ ગમશે ટોપિક બરાબર, બેકગ્રાઉન્ડ ચિત્ર બદલવાનું, થીમ બદલવાનું, એ બધું તમને ટોપિકમાં વધારે ગમશે બરાબર। જો હવે એડમિનિસ્ટ્રેટર મેનુ પણ આપેલું છે, અહીંયા તમે ક્લિક કરશો એટલે જો અહીંયા ઓપન આવશે, સ્વિચ ટુ એકાઉન્ટ સેટિંગ, સિસ્ટમ સેટિંગ, ડિસ્પ્લે, સ્ટાર્ટઅપ એપ્લિકેશન્સ બરાબર, સોફ્ટવેર ટુ ડેટ, પ્રિન્ટર, સ્ક્રીન લોક, લોગઆઉટ, આ બધા ઓપ્શન્સ છે। હવે મારે અહીંયા પહેલાં તો ફોલ્ડર બનાવવું છે, તો ફોલ્ડર બનાવવા માટે હું શેમાં જઈશ, રાઇટ ક્લિક કરીને ક્રિએટ ફોલ્ડર, સિમ્પલ રાઇટ ક્લિક કરી અને ક્રિએટ ફોલ્ડર, પછી તમારે ફોલ્ડરનું જે નામ આપવું આપી શકાય બરાબર। મિડલ ભાગમાં રાઇટ ક્લિક કરીને ફોલ્ડર તમારે જે નામ આપવું આપી શકાય। પછી ક્રિએટ ન્યૂ ડોક્યુમેન્ટ, તમારે કોઈ રાઇટર સોફ્ટવેરમાં કે કેલ્સી સોફ્ટવેરમાં બનાવવું છે કોઈ એપ્લિકેશન પ્રોગ્રામ, તેને ડાયરેક્ટ ડેસ્કટોપ ઉપર સેવ કરવો હોય તો ક્રિએટ ન્યૂ ડોક્યુમેન્ટમાં જવાનું બરાબર। પછી ઓરિજિનલ ડેસ્કટોપ બાય નેમ ઓપ્શન છે, ઓરિજિનલ ડેસ્કટોપ બાય નેમ ઓપ્શન છે, જેનાથી શું થશે તો કે જેનાથી તમારે ડેસ્કટોપનું નામ ચેન્જ કરવું હોય બરાબર, અહીંયા જો તો તમે એ રીતે ચેન્જીસ કરી શકો છો। હવે આપણે શું કરીએ છીએ, ચેન્જ ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ, રાઇટ ક્લિક કરી, મેં ફરી સ્ટેપ બતાવી દઉં, રાઇટ ક્લિક કરી ચેન્જ ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ, કયો વિકલ્પ લઈએ છીએ, ચેન્જ ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ, જો એટલે તમને અહીંયા વોલપેપર બતાવી દીધા, તમને અહીંયા શું બતાવે છે, કલર્સ એન્ડ ગ્રેડિયન્ટ, સિમ્પલ રાખવું હોય તો તમે જો આ રીતે સિમ્પલ પણ રાખી શકો છો, ખાલી એક સિંગલ કલર જ, બસ બીજું કશું જ નહીં, કલર જ, બીજું કશું જ નહીં, અહીંયાથી કલર તમે ચૂઝ કરી લો, તમારે જે બેકગ્રાઉન્ડ કલર જોઈતો હોય, જો આ મળી ગયું દેખાય છે ડિસ્પ્લેમાં,
પણ તમારે બેકગ્રાઉન્ડમાં વોલપેપર જોઈએ છે એટલે ચિત્રો ઇનબિલ્ટ છે જ આમાં અને એનો જ તમારે સીધો ઉપયોગ કરવો છે તો એ કોઈ પણ એક ચિત્ર સિલેક્ટ કરો બરાબર તો જો અહીંયા બેકગ્રાઉન્ડમાં તમને પછી છે લોન્ચર આઇકોન સાઇઝ જો લોન્ચર આઇકોન સાઇઝ આઇકોન મોટા કરવા હોય તો જો દેખાય છે આઇકોન મોટા થઈ ગયેલા બરાબર આ સાઈડના જો ફરીથી હું એને નાનું કરું છું લોન્ચર આઇકોન સાઇઝ વિકલ્પને એ માઉસ પોઈન્ટ મારું ફરી છે ત્યાં ધ્યાન આપજો એને હું નાનું કરું છું તો જો આ સાઈડના આઇકોન નાના થઈ ગયા ફરીથી એને મોટું કરું છું તો એ કેવા થશે મોટા થશે ખ્યાલ આવે છે હવે જો તમને યાદ હોય તો કે થીમ બદલવા માટે એટલે કે બેકગ્રાઉન્ડમાં થીમ ચેન્જ કરવા માટે ડિફોલ્ટ કયો હોય છે એમ્બિયન્સ ડિફોલ્ટ કયો હોય છે એમ્બિયન્સ એ ડિફોલ્ટ થીમ છે કઈ થીમ છે ડિફોલ્ટ એમ્બિયન્સ ડિફોલ્ટ થીમ છે તો અહીંયાથી આપણે થીમ બદલીએ છીએ પહેલા હું લઉં છું એમ્બિયન્સ ડિફોલ્ટ થીમ જે તમે અત્યારે બેકગ્રાઉન્ડમાં જુઓ છો એ બરાબર હવે હું અહીંયાથી લઉં છું રેડિયલ તો જો રેડિયલમાં શું થયો આ ઉપરનો ટોપ કલર બદલાઈ ગયો થીમમાં બરાબર આ વિન્ડોમાં વ્હાઇટ કલર થઈ ગયો પછી આવે છે હાઈ કોન્ટ્રાસ્ટ તો જો બધું ડાર્ક દેખાય છે બ્લેક કલર વધારે આવી ગયો હાઈ કોન્ટ્રાસ્ટ પછી આવે છે આપણી પાસે ઓપ્શન હાઈ કોન્ટ્રાસ્ટ ઇન્વર્સ બરાબર ઇન્વર્સમાં શું થશે જે જગ્યા વ્હાઇટ હશે એ બ્લેક થઈ જશે ને બ્લેક હશે એ વ્હાઇટ થઈ જશે એ ઇન્વર્સ કલર કહેવાય ઇન્વર્સ એટલે વિરોધી કલર ખ્યાલ આટલો બરાબર તો આ રીતે તમે બેકગ્રાઉન્ડ બદલી શકો છો જો બેકગ્રાઉન્ડમાં પણ છે ઓલ સેટિંગ્સ જો એપિરિયન્સ બ્રાઇટનેસ ડાર્કનેસ લેંગ્વેજ સપોર્ટ આ બધું જ તમે અહીંયાથી ચેન્જ કરી શકો છો બરાબર ઓલ સેટિંગ્સમાં જતા રહો આને ક્લોઝ કરી દો તો જો આ પ્રમાણે તમારો આખો ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ ચેન્જ થઈ જશે ખ્યાલ આવશે શું કરવાનું રાઇટ ક્લિક મિડલ એરિયામાં ચેન્જ ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ બરાબર એમાંથી તમને જે બેકગ્રાઉન્ડ કલર પસંદ આવે અથવા તો જે સ્ટાઇલ પસંદ આવે એ સિલેક્ટ કરી લો બરાબર જનરલી એપિયરન્સ એટલા માટે રાખવામાં આવે છે કે એમાં કલર રેઝોલ્યુશન સરસ હોય છે બહુ ડાર્ક કલર આપણે રાખીએ તો પછી આપણે શું થાય આંખો ખેંચાય અથવા તો બહુ બ્રાઇટ કલરથી આપણા સ્ક્રીનને પણ નુકસાન થઈ શકે છે આંખની સ્ક્રીનને તો થાય જ છે કમ્પ્યુટર સ્ક્રીનને પણ થાય છે ખ્યાલ આવશે આટલું બરાબર તો આપણે શું જોયું પહેલાં ફોલ્ડર બનાવવાનું પછી ડેસ્કટોપ બદલવાનું બરાબર જો આ રીતે તમે ડેસ્કટોપ બદલી શકો છો તમારી પસંદગીનું કોઈ પણ ડેસ્કટોપ તમે મૂકી શકો છો લાઇટ કલર એટલે ઝાંખા કલર એટલા માટે રાખવાના કે તમને પ્રોપર દેખાય ખ્યાલ આવે એટલે ક્લિયર છે આટલું દરેકને દેખાય છે દરેકને ડેસ્કટોપમાં એક એક ડિઝાઇન જેવું દેખાય છે બરાબર થોડું હજુ લાઇટ કરી દઉં ઝાંખો જ બેકગ્રાઉન્ડ રાખીએ તો વધારે સારું છે આ સારું રહેશે બરાબર ખ્યાલ આવે છે દરેકને પછી આપણે આવે છે કે એડમિનિસ્ટ્રેટર ટૂલમાં હેલ્પ સેન્ટરને આ છે તે છે હા કેલેન્ડર અને કેલ્ક્યુલેટર તો જો ડેશ હોમમાં એપિરિયન્સમાં જ આપણને મળી જાય છે બરાબર ડેશ હોમમાં જઈને આપણે એપિરિયન્સમાં કરીશું તો પણ આપણને મળી જશે બરાબર હવે આપણે કેલેન્ડર અને કેલ્ક્યુલેટર ખોલવા હોય તો સિસ્ટમ સેટિંગમાં તમે જુઓ કીબોર્ડ લેઆઉટ લેંગ્વેજ બરાબર આમાં તમારે હાર્ડવેર કે સિસ્ટમમાં કોઈ પણ ફેરફાર કરવા છે તો એ તમે કરી શકશો તમારે પહેલાં પ્રિન્ટિંગ નવું લેવું છે એટલે કે પ્રિન્ટરનો વાયર એટેચ કરવો છે તે એટેચ કર્યા પછી તમારે સિસ્ટમ સેટિંગમાં જઈને એના જે પણ ડ્રાઈવર્સ છે જે નામ છે જે વાયર્સ છે એ બધાને ડિટેક્ટ કરવા પડે જો માઇક્રોફોન લગાવવું હોય સાઉન્ડ સિસ્ટમ બદલવી છે તો તમારે સિસ્ટમ સેટિંગમાં જઈને હાર્ડવેરમાં શું સિલેક્ટ કરવું પડે સાઉન્ડ શું સિલેક્ટ કરવું પડે સાઉન્ડ નવું મોનિટર લીધું હોય તો શું સિલેક્ટ કરવું પડે સેટિંગમાં જઈને મોનિટર બરાબર એવી જ રીતે કીબોર્ડ છે માઉસ છે એમાં કંઈ પણ ચેન્જીસ થયા હોય બદલવું હોય કે ચેક કરવું હોય તે બધા માટે શું ઉપયોગ થાય છે ઓલ સેટિંગ્સમાં એટલે કે સિસ્ટમ મેનુમાં શું આવશે ઓલ સેટિંગ્સ
શું આવશે ઓલ સેટિંગ્સ ખ્યાલ આવે છે દરેકને બરાબર અહીંયા આપણે સર્ચમાં જઈને પણ તમે શોધી શકો છો કે સિસ્ટમ સેટિંગ અથવા એપ્લિકેશન મેનુ બરાબર હવે મારે કેલ્ક્યુલેટર શોધવું છે તો હું લખી દઈશ સી એ એલ સી એ એલ લખ્યું તરત જ જો મને કેલ્ક્યુલેટર મળી ગયું બરાબર બાય ડિફોલ્ટ આ કેલ્ક્યુલેટર છે બરાબર હવે એમાં તમારે જે પણ કે ચેન્જીસ કરવા છે ગણતરી કરવી છે કરી શકાય અહીંયા તમે એરો પર ક્લિક કરશો એટલે નો અન્ડુ રિઝલ્ટ એટલે હજુ તમે કોઈ ગણતરી આપી નથી એટલે અન્ડુ કંઈ પણ થશે નહીં બરાબર પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર એ બધાનો ઉપયોગ કરી અને તમે ફટાફટ ગણતરી કરી શકો છો બંધ એ ગણતરીને બંધ કર્યો તો અહીંયાથી ક્લોઝ બટન પણ છે એપ્લિકેશન બંધ કર્યો તો અહીંયાથી ક્લોઝ બટન પણ છે બરાબર ત્યાર પછી ફરી ડેશ હોમમાં જઈને હું લખું છું કેલેન્ડર સી એ બરાબર એટલે તારીખ થયું કેલેન્ડર એટલે તારીખ બરાબર તો એ આપણને અહીંયાથી ડાયરેક્ટ મળી જાય છે ટોપ પેનલમાં જ છે જો આ રહ્યું ટોપ પેનલમાં જ છે આ રહ્યું દેખાય છે બરાબર આ ડિસેમ્બર મંથ 2020 બરાબર આજની જે પણ તારીખ હોય એ પ્રમાણે અહીંયા કામ શરૂ થઈ જાય છે ખ્યાલ આવશે તો આ રીતે કેલેન્ડર હવે તમારે એમાં ચેન્જીસ કરવા છે કેલેન્ડરમાં સુધારો કરવો છે કે પહેલાના વર્ષનું કોઈ તારીખ કે કેલેન્ડર જોવું છે તો ટાઈમ એન્ડ ડેટ સેટિંગમાં જતા રહો ડેટ એન્ડ ટાઈમ સેટિંગમાં બરાબર અહીંયાથી તમે એનો સમય બદલી કાઢો બરાબર જે સમય આપવો હોય તમે ચેન્જ કરી દો પ્લસ માઇનસ ઓપ્શન તમને આપેલા જ છે બરાબર જે મારું કર્સર ફરે છે એ પ્લસ માઇનસ છે તો એ પ્લસ માઇનસ વિકલ્પનો તમે ઉપયોગ કરીને પણ તમારું કામ ઝડપથી કરી શકો છો ખ્યાલ આવશે બરાબર ધારો કે અત્યારે 12 o'clock થઈ ગયા છે તો અહીંયાથી 12 o'clock સિલેક્ટ કરી લઉં છું અથવા ડાયરેક્ટ પ્લસ માઇનસ કીનો ઉપયોગ ના કરવો હોય તો ડાયરેક્ટ તમારે લખવું હોય તો પણ લખી શકાય છે ક્લિયર છે આટલું દરેકને બરાબર તો જો અહીંયાથી આપણે સેટિંગ કરી નાખ્યું ચેન્જીસ જે મારે કરવા તે મેં કરી લીધા છે હવે આમાં ક્યાંય ઓકે બટન નથી તમે જે ચેન્જીસ કરો એ બાય ડિફોલ્ટ આવી જ જશે બરાબર તમે જે ચેન્જીસ કરો એ બાય ડિફોલ્ટ આવી જશે ખ્યાલ આવશે દરેકને બરાબર છે જો ક્લોકમાં પણ છે 12 hours ક્લોક જોઈએ છે એટલે એનું ફોર્મેટ આવે છે કે સેકન્ડ પણ આવવા જોઈએ બરાબર ડેટ એન્ડ મંથ બંને આવવું જોઈએ વીકડે આવતો હોય તો વીકડે આવવું જોઈએ 24 hours હોય તો 24 hours પ્રમાણે એ માહિતી આવી જોઈએ ક્લિયર છે તમે જેવું ઓપ્શન સિલેક્ટ કરશો એની ઇમ્પેક્ટ તમને સ્ક્રીન ઉપર જોવા મળશે જો અહીંયા થઈ ગયું ડિસેમ્બર 17 ડિસેમ્બર અને સમય ખ્યાલ આવે છે દરેકને બરાબર ત્યાર પછી આપણી પાસે એક ઓપ્શન આવે છે કેલેન્ડર આપણે જોઈ લીધું છે કેલ્ક્યુલેટર આપણે જોઈ લીધું છે પછી આપણી પાસે આવે છે મી મેનુ અહીંયા જે લખેલું છે ને એક નાનો સિમ્બોલ્સ છે માણસનો સિમ્બોલ છે એ છે મી મેનુ શું છે મી મેનુ અહીંયા હું ક્લિક કરીશ એટલે મી મેનુના ઓપ્શન આવશે બરાબર અત્યારે હાલ આ કમ્પ્યુટરમાં લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં બે યુઝર બનાવ્યા છે એક ગેસ્ટ યુઝર છે અને એક તેજસ નામનું યુઝર છે બરાબર હવે આ સિવાય મારે નવું કોઈ એકાઉન્ટ બનાવવું છે બરાબર તો એના માટે હું શું કરીશ યુઝર એકાઉન્ટ્સમાં જતી રહીશ એમાં જઈશ યુઝર એકાઉન્ટ્સમાં દેખાય છે દરેકને બરાબર જો અહીંયા અહીંયા મારું કર્સર છે ત્યાં ધ્યાન આપજો કારણ કે આમાં ઝૂમ સ્ક્રીન નથી થતી થોડું ઝાંખા પાઈ જાય છે એટલે
जो अहीं मारू कर्सर मी मेनू में हतु हवे एवा मारी पासे बे यूजर छे गेस्ट सेशन अने तेजस ए बे यूजर ना नाम छे अत्यारे हाल से अमे एक्टिव छु तो के तेजस यूजर नेम में तो त्यां टिक थईने आवे छे बराबर तमारे नवु यूजर करू होय तो यूजर एकाउंट में जता रहो बराबर त्यां तमने पूछशे तमारु नवु एकाउंट अथवा पासवर्ड बराबर आपणे यूजर नवो बनाव्यो होय तो एकाउंट अने पासवर्ड सेट करवो पड़े आ बधी ज माहिती तमने मळशे अथवा तमारे पासवर्ड बदलवो छे तो पण अहींथी ज बदलवानो रहेशे एटलो ख्याल आव्यो छे बराबर हवे धारो के तमे ऑनलाइन चेटिंग करो छो यूजर एकाउंट विशे ख्याल आई गयो तो आगळ आपणे बीजो ऑप्शन लईए जो तमे ऑनलाइन कंईक चेटिंग करवा मांगो छो तो त्यारे तमारे स्टेटस में बतावुं छे के भाई ऑनलाइन चेटिंग में अवेलेबल अवे बीजी अने इनविजिबल आ ऑप्शन आवता था मी मेनू में जो ख्याल होय तो थ्योरी याद होय तो कया कया ऑप्शन आवता था अवेलेबल बीजी इनविजिबल अने ऑफलाइन अवेलेबल बीजी इनविजिबल अने ऑफलाइन बराबर अने चेट आ बधा ऑप्शन आवे छे हवे एमा इंटरनेट कनेक्शन होय અને તમારે ઈમેલ દ્વારા ઈમેલ મોકલાવો છે અથવા ઈમેલ રિસીવ કરવો છે અથવા ચેટિંગ કરવું છે તો અહીંયા તમારે સ્ટેટસ સેટ કરવું પડે સેટઅપ મેલ બોક્સ તમને આપ્યો જ છે જો સેટઅપ મેલ બોક્સ બરાબર એમાંથી તમે ડાયરેક્ટ ઇન્ટરનેટ કનેક્શન હોય તો એટ અ ટાઈમ મેલ મોકલી શકો રિસીવ કરી શકો અને જો ચેટિંગ હોય તો અવેલેબલના સ્ટેટસ બતાવી શકો બરાબર આ બધું ક્યાં જોવા મળશે મી મેનુમાં ક્યાં જોવા મળે છે મી મેનુમાં પછી એની બાજુમાં જ एनी बाजू में छे जो अहीं एनी बाजू में छे सिस्टम सेटिंग डिस्प्ले स्टार्टअप एप्लिकेशन सॉफ्टवेयर रन प्रिंटर लॉक स्क्रीन लॉग आउट सस्पेंड अने बराबर आ जे लॉक स्क्रीन वालू देखाय छे ए शुं छे सेशन मेनू ए शुं कहेवाशे सेशन मेनू बराबर लॉक स्क्रीन शटडाउन ने एवुं जे देखाय छे ए शुं कहेवाशे सेशन मेनू હવે જો લોક સ્ક્રીન કર્યું એટલે અત્યારે હાલ હું જે સ્ક્રીન ઉપર ઊભી છું ત્યાં જ એટલે બીજો કોઈ વિન્ડો મને ખોલવા દેશે નહીં લોગ આઉટ કરીશું તો શું થશે કે લિનક્સમાં એક યુઝરમાંથી બહાર નીકળી અને બીજા યુઝરમાં જવું છે સસ્પેન્ડેડનો પણ એવો જ ઉપયોગ છે કે તમારે કોઈ પરમિશન કે ડિરેક્ટરી બદલવી હોય તો સસ્પેન્ડેડમાં જતું રહેવાનું આપણે કહે છે ને કે ટેમ્પરરી સસ્પેન્ડ કર્યું એટલે થોડા સમય માટે તમે આમાંથી બહાર નીકળી ગયા છો અને શટડાઉન એટલે પ્રોપર લિનક્સનો આખો જ વિન્ડો બંધ કરવો હોય તો ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ બરાબર તો આપણે ટોપ પેનલ મિડલ પેનલ જોયું રેડ ક્લિકથી બેકગ્રાઉન્ડ બદલવાનું પણ જોયું નવું ફોલ્ડર અને ફાઇલ એટલે કે નવું ફોલ્ડર અને ડિરેક્ટરી બનાવવાનું પણ મહેનત જોઈ મી સેશન જોયું મી મેનુ જોયું સેશન મેનુ જોયું ટોપ પેનલ બોટમ પેનલ વિશે માહિતી મેળવી અને થીમમાં એપિયન્સ રેડિયલ હાઈ કોન્ટ્રાસ્ટ ઇન્વોલ્વ બરાબર આ બધા જ ઓપ્શન જોયા બરાબર ડેસ્કટોપ બદલવાના બધા જ આપણે ઓપ્શન જોયા છે હાઈ કોન્ટ્રાસ્ટ ઇન્વર્સ ડસ્ટ એન્ડ સેન્ડ થીમ એટલે કોન્ટ્રાસ્ટ ક્લિયર બુક બરાબર અને એમ્બિયન્સ બાય ડિફોલ્ટ એમાં શું હોય છે એમ્બિયન્સ શું હોય છે એમ્બિયન્સ હોય છે આટલું ખ્યાલ આવશે બરાબર તમારે સિસ્ટમમાં ફોન્ટ સેન્ડ કરવા હોય થીમ બદલવી હોય તે બધું જ તમે કરી શકો છો કેવી રીતે મિડલમાં રાઇટ ક્લિક કરીને ચેન્જ ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ દ્વારા બરાબર જો અહીંયા એપિયરન્સ પણ છે બિહેવિયર પણ છે લેફ્ટ સાઈડ રાઇટ સાઈડ બધા ચેન્જીસ કરવા હોય ઓલ સેટિંગ્સમાં જશો એટલે તમને બધા જ ઓપ્શન બતાવશે કીબોર્ડ સેટ કરવું હોય નેટવર્ક સેટ કરવું હોય કંઈ પણ ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ બરાબર તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ ચેપ્ટર નંબર 7 માં પ્રેક્ટિકલ માં ખાલી વિન્ડો ડિસ્ક્રિપ્શન એમાં આવતા ટોપ બોટમ મિડલ પેનલની વાત છે અને થીમ બદલવું કેવી રીતે બેકગ્રાઉન્ડ કેવી રીતે બદલવું એની વાત છે જેની આપણે ચર્ચા કરી લીધી છે બરાબર ખ્યાલ આવશે દરેકને હવે આના પછીનું સેશન એટલે આગળ ચેપ્ટર નંબર 8 આપણે પછી જોઈશું બરાબર તમારા ઘરે હોય કમ્પ્યુટર તો ઠીક છે નહીં તો તમે નેટ પર બી લિનક્સ ડેસ્કટોપ એવું શોધશો એટલે તમને એની સંપૂર્ણ માહિતી મળશે ઇમેજ પણ મળશે અને એ પણ ના કરવું હોય તો તમારી પાસે ટેક્સ્ટબુક તો છે જ ટેક્સ્ટબુકમાં બધા સરસ વિન્ડો આકૃતિ સાથે આપેલા છે સમજૂતી પણ છે જ ખ્યાલ આવશે દરેકને બરાબર છે તો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ